નમસ્કાર દોસ્તો, કેમ છો? મજા કરો છો ને? ચાલો બાળ મિત્રો, આજે આપણે શીખીએ. જુઓ, વિષય ગણિત, પ્રકરણ 4, 10 ની ગણતરી. બાળ મિત્રો, આપણે 10 ની ગણતરી શીખીએ છીએ, બરાબર છે? આગળના ભાગમાં તમે લાકડીના ભારાની જૂથ બનાવ્યું, બરાબર છે? પછી ફૂલોના હાર તેનું જૂથ બનાવ્યું. તો આજે આપણે શું કરવાનું છે? આજે આપણે પેન્સિલ દ્વારા જૂથ બનાવવાનું છે, શીખવાનું છે અને ગણતરી કરવાની છે. તો બાળ મિત્રો, ચાલો આપણે શીખીએ. જો આપણે અહીં શું કરવાનું છે, ચાલો આપણે લીનાને મદદ કરીએ. બાળ મિત્રો, અહીં સવાલ આપેલા છે, તે પહેલા આપણે પ્રવૃત્તિ કરીએ અને સમજીએ, પછી આપણે પ્રશ્નોના જવાબ લખીશું, બરાબર છે? બાળ મિત્રો, ચાલો જોઈએ. જો બાળકો, આ પેન્સિલનું બોક્સ છે. આપણે પ્રથમ પેન્સિલ ગણી લઈએ, બરાબર છે? ધ્યાન આપજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો એક પેન્સિલના બોક્સમાં કેટલી પેન્સિલ છે? 10, બરાબર છે? તો બાળ મિત્રો, આ 10 એક જૂથ બનેલું કહેવાશે. સમજ પડે છે તમને? હવે આગળ જોઈએ. જો બાળકો, એક પેન્સિલના બોક્સમાં કેટલી પેન્સિલ હતી? 10, બરાબર છે? તો એ 10 એક જૂથ કહેવાશે. બાળકો, આ પેન્સિલો મેં મૂકી છે. પહેલા પેન્સિલના બોક્સ છે અને અહીં છૂટી પેન્સિલો મૂકી છે. તો આપણે આ બધી ગણતરી કરવાની છે. એક બોક્સમાં કેટલી પેન્સિલો છે? 10. કેટલી? 10, બરાબર છે? તો આપણે ગણીએ, બરાબર? જુઓ, 10. તો 10 ને 10 કેટલા થશે? 20. 20 ને 10, બોલો બાળકો, 20 ને 10, 30, બરાબર? હવે જુઓ, 30 ને 10 કેટલા થાય? 30 ને 10, 40. 40 ને 10 કેટલા થશે? 40 ને 10, 50, બરાબર? 50 ને 10 કેટલા થાય બાળ મિત્રો? 50 ને 10, બોલો, 60 થશે, બરાબર છે? તો અહીં 60 પેન્સિલ થઈ કહેવાય. હવે જુઓ બાળકો, અહીં તો છૂટી પેન્સિલ છે, બરાબર છે? તો છૂટી પેન્સિલની પણ આપણે ગણતરી કરવાની છે. હવે જુઓ, આ છે એક્ષર, એક્ષર ને આ 62, 62 ને 1 63. હવે આની ગણીએ, 63 ને 1 64, 64 ને 1 65, 65 ને 1 66. તો અહીં આ બધી મળીને કુલ પેન્સિલ 66 થઈ, બરાબર છે? તો હવે આપણે આના પરથી પ્રશ્નોના જવાબ લખીશું. ચાલો આપણે પ્રશ્નો જોઈએ. ચાલો આપણે લીનાને મદદ કરીએ. હવે જુઓ, પહેલો પ્રશ્ન, એક પેકેટમાં કેટલી પેન્સિલ છે? બાળ મિત્રો, આપણે બધું સમજી ગયા ને? તો એક પેકેટમાં કેટલી પેન્સિલ હતી મેં તમને ગણાવી છે ને, બોલો. ચાલો બોલો બાળકો, બરાબર છે? એક પેકેટમાં 10 પેન્સિલ છે, બરાબર? જુઓ બીજો પ્રશ્ન, પેન્સિલના પેકેટ કેટલા છે? કેટલા હતા પેન્સિલના પેકેટ? જુઓ બાળકો, ચાલો, પેન્સિલના પેકેટ 6 હતા. 3, પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? બાળકો, આપણે આ છૂટી પેન્સિલો ગણી છે ને, ચાલો બોલો કેટલી થાય છે પેન્સિલ? આપણે ગણી લીધી ને, બરાબર છે જવાબ?
चलो तो अहीं जवाब शुं आवशे छ। हवे कुल केटली पेन्सिल छे तो बाळ मित्रो एक पेकेट मां 10 पेन्सिल बराबर छे। हवे आपणे 6 पेकेट छे तो 6 पेकेट मां 60 पेन्सिल थई बराबर। अने 60 पेन्सिल बीजी 6 पेन्सिल वधारानी तो ते कुल मळीने केटली पेन्सिल थई 60 ने 6 66 तो અહીં આપણો જવાબ 66 આવશે બરાબર છે બાળ મિત્રો। તો આ રીતે આપણે ગણતરી કરવાની છે। જુઓ અહીં ગણતરી જુદા જુદા પ્રકારના ચાંદલા ભેગા કરવાનું ગમે છે। હવે આ ચાંદલાના પેકેટ પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો આપણે પ્રથમ પેકેટ જોઈએ અને ગણીએ કે એક પેકેટમાં કેટલા ચાંદલા છે। ચાલો આપણે ગણીએ। જુઓ આ પહેલા પેકેટમાં 1 2 3 તો પહેલી લાઈનમાં 3 છે બરાબર છે। બીજી લાઈન જોઈએ 1 2 3 4 તો બીજી લાઈનમાં 4 છે। અને ત્રીજી લાઈન 1 2 3 તો ત્રીજી લાઈનમાં 3 છે। તો જુઓ બાળકો આ રીતે 3 આ 4 અને આ 3 આ રીતે અહીં પેકેટમાં ચાંદલા ગોઠવેલા છે। તો બાળકો આપણે બીજું પેકેટ જોઈએ। જુઓ અહીં પહેલી લાઈનમાં 3 છે, બીજી લાઈનમાં 4 છે, ત્રીજી લાઈનમાં 3 છે। તો આ જ ક્રમ પ્રમાણે આ બધા પેકેટમાં ચાંદલાને ગોઠવેલા છે બરાબર છે। તો ચાલો આપણે આ ગણતરી કરીએ। 3 3 ને 4 કેટલા થાય બોલો બાળકો। 3 ને 4 7 7 ને 3 કેટલા થશે બાળકો 10 7 ને 3 10 થશે બરાબર છે। તો જુઓ બધા જ પેકેટમાં 10 10 10 એ સંખ્યા પ્રમાણે ચાંદલા ગોઠવેલા છે બરાબર છે। આપણે બધા ચાંદલા ગણ્યા ને તો એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના। પ્રશ્નો, એક પેકેટમાં કેટલા ચાંદલા છે? તો બાળકો આપણે એક પેકેટ આપણે ગણ્યું ને કર્યું તો એક પેકેટમાં સંખ્યા કેટલી થાય બોલો। હા 10 તો અહીં જવાબ 10 આવશે બરાબર। હવે જુઓ ચાંદલાના પેકેટ કેટલા છે એટલે અહીં જે પેકેટ છે તે ગણવાના છે બરાબર। તો ચાંદલાના પેકેટ આપણે ગણ્યા ને કેટલા થયેલા નથી ખબર, ચાલો ફરી ગણી લઈએ 1 2 3 4 5 6 તો અહીં પેકેટ 6 થશે બરાબર। ત્રીજો પ્રશ્ન, કુલ કેટલા ચાંદલા છે? તો કુલ છે બાળકો એક પેકેટના નથી, બધા મળીને કુલ, તો બધા મળીને કુલ કેટલા થશે? આપણે ગણતરી કરી નથી યાર, જુઓ 10 10 ને 10 20 20 ને 10 30 30 ને 10 40 40 ને 10 50 50 ને 10 60 તો કુલ 60 ચાંદલા છે બરાબર છે બાળકો। હવે જુઓ દરેક પેકેટમાં 3 4 3 ચાંદલા છે એટલે શું કે મેં તમને બતાવ્યું ને કે પહેલી લાઈનમાં 3 પછી છે 4 તો બીજી લાઈનમાં 4 છે બધે બરાબર છે, પછી આવશે 3 તો દરેક પેકેટમાં 3 4 3 એ ક્રમ પ્રમાણે ચાંદલા ગોઠવેલા છે। હવે જોજો બાળકો
44 ચાંદલા હોય તો આવા કેટલા પેકેટ બને? 44 ચાંદલા હોય તો કેટલા પેકેટ બને? તો એક પેકેટ માં 10 છે, બરાબર છે? તો 44 એટલે 40 + 4, બરાબર છે? 44 એટલે 40 + 4, બરાબર? તો 40 એટલે 4 પેકેટ થાય, બરાબર? એક પેકેટ માં 10, બીજા પેકેટ માં 10, એટલે 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40. જો આપણે 40 જોઈએ છે ને, તો 40 એટલે કેટલા પેકેટ થયા? 1 2 3 4, બરાબર? 4 પેકેટ થયા. તો અહીં જવાબ શું આવશે? 44 ચાંદલા હોય તો આવા કેટલા પેકેટ બને? તો 4 પેકેટ બનશે, બરાબર? હવે જુઓ, આપણને તો 44 ચાંદલા આપેલા છે, અને કેટલા ચાંદલા પેકેટની બહાર છૂટતા રહે છે? તો આપણા 40 પેકેટ તો થઈ ગયા ને, 44 સંખ્યા છે, તો બીજા કેટલા પેકેટની બહાર રહેશે ચાંદલા? 4. તો છૂટતા ચાંદલા કેટલા રહેશે? 4 પેકેટ, 4 અને છૂટતા ચાંદલા 4, બરાબર? તો બાળ મિત્રો, આ રીતે પ્રશ્નોના જવાબ તમારે ચોપડીમાં લખવાના છે. જુઓ બાળકો, આજે આપણે શું શીખી ગયા? પેન્સિલના બોક્સ દ્વારા 10 10 ની ગણતરી કરી, ચાંદલાના પેકેટ દ્વારા 10 10 ની ગણતરી કરી, બરાબર? એ પ્રવૃત્તિ દ્વારા આપણે શીખી ગયા, અને પછી એના પરથી પ્રશ્નોના જવાબ આપતા શીખી ગયા, બરાબર છે? તો તમારે એ ઘરે અભ્યાસ કરતા રહેવાનું છે, બરાબર છે બાળમિત્રો? ઓકે.